એકલવ્ય વિદ્યા સંકુલ જોયું હશે કે પ્રાણી પક્ષીઓ વિશે વાર્તા પાઠ એ બધું તો આવતું જ હશે આજે આપણે જોવાના છે સરસ મજાની કવિતા જે પક્ષી ઉપર છે બરાબર છે જુઓ તો તમે આગળના પાઠમાં જોયું કોણ નિરોગી છે પક્ષી બધાને પૂછે છે કે કોણ નિરોગી છે કોણ નિરોગી છે આજે આપણે કોના વિશે જોવાનું છે ચકલી વિશે ચટક ચટક એટલે શું ચકલી ચટક એટલે શું ચકલી તો ચાલો જોઈએ કવિતા ચટક ચટક રે ચટક જીવ જીવ કુંજસી વિહગઃ નિડે નિવસસી સુખેન દયસે ખાદસી ફલાની મધુરાણી હવે જુઓ ચટક ચટક રે ચટક શું કહે છે ચકલી ચકલી રે ચકલી ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગહ ચીવ ચીવ એટલે કે ચી ચી કુંજસી એટલે કે કુંજન કરે છે બોલે છે ત્વમ એટલે કે તું અને વિહગહ એટલે કે આકાશમાં શું કહે છે તું હે પક્ષી તું ચીં ચી બોલે છે પછી શું કહે છે કેડે એટલે કે માળામાં અને નિવસસી એટલે રહે છે તું માળામાં રહે છે સુખેન દયસે અને સુખેથી ઉડે છે દયસે એટલે શું ઉડે છે ખાદાસી ફલાની મધુરાણી શું કહે છે ખાદાસી એટલે કે ખાય છે ફલાણી એટલે કે ફળો અને મધુરાણી એટલે કે મીઠા મીઠા ફળો ખાય છે તો ફરી અનુવાદ જોઈ લઈએ ચકલી ચકલી રે ચકલી હે પક્ષી તું ચીંચી બોલે છે ચકલી શું બોલે છે ચીંચી પછી શું કહે છે તું માળામાં રહે છે સુખેથી ઉડે છે અને મીઠા ફળો ખાય છે તો ચાલો હવે જોઈએ આગળ વિહરસી વિમલે વિપુલે ગગને શું કહે છે કેહરસી એટલે કે ઉડે છે વિમલે એટલે કે વિ ચોખ્ખા વિપુલે એટલે કે વિશાળ અને ગગને એટલે કે આકાશ તો તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે ઉડે છે નાસ્તી જનહ ખલુ વારતી નાસ્તી એટલે કે નથી જનહ એટલે કે લોકો ખલુ એટલે કે ખરેખર વારાય એટલે રોકનાર રોકનાર બરાબર તો શું કહે છે ખરેખર તને રોકનાર કોઈ નથી કોને રોકતો નથી ચકલીને સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે ખરેખર તને રોકનાર કોઈ નથી માતા પિતરા વિહ મમન

હું દુઃખી છું ખરેખર હું એકલો દુઃખી છું એહી સમીપમ ચીવ ચીવ મિત્ર શું કહે છે હે ચીંચી ચકલી મિત્ર નજીક આવ શું કહે છે હે ચીંચી ચકલી મિત્ર નજીક દદામી તુમભ્યમ બહુ ધન્ય શું કહે છે દદામી એટલે કે આપું તુભ્યમ એટલે કે શું ધન્ય અને બહુ ધન્ય એટલે કે ઘણા દાણા બરાબર શું કહે છે તને ઘણા દાણા આપું આપું હવે ફરી જોઈએ તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે ખરેખર તને રોકનાર કોઈ નથી મારા માતા પિતા અહીં નથી ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું હે ચીવ ચીવ ચકલી મિત્ર નજીક આવ તને ઘણા ધન્યના દાણા આપું બરાબર છે શું કહે છે એક વ્યક્તિ એને કહે છે કે મારા માતા પિતા અહીં નથી હે ચીચીવ ચકલી એટલે કે મિત્ર મારી નજીક આવ હું તને થોડા દાણા પણ આપું એમ કરીને ચકલીને બોલાવે છે ચાલો જોઈએ આગળ ચણકમ સ્વીકુરુ પીબમ રે નિરમ શું કહે છે ચણકમ એટલે કે શું ચણનો જેને ધન્ય આપ્યા એને શું કહેવાય પક્ષીઓને જે નાખવામાં આવે છે અનાજ એને શું કહેવાશે ચણ તો શું કહે છે ચણનો સ્વીકુરુ એટલે કે સ્વીકાર કર પછી શું કહે છે પી નિરમ પાણી પી શું કહે છે ચણનો ધાન્યનો સ્વીકાર કર પાણી પી ત્વ પુનઃપી રટ ચીવ 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 શું કહે છે પુનરપી એટલે કે ફરીથી ત્વમ એટલે કે તું તું ફરીથી ચી ચીનું રટણ કર રટ એટલે કે શું રટન તું ફરી વાર ચી ચીનું રટાણ કર તોષયમ માં કુરુ મધુરાલાપમ શું કહે છે તોષય એટલે કે સંતોષ મને સંતોષ આપ મધુરાલાપમ એટલે કે મધુર અવાજ કર પાઠય મામપી તવ ભાષા મને પણ બોલી શીખવ શું કહે છે મને પણ તરી જેમ બોલતા શીખવ અહીં આ કાવ્યમાં એક પક્ષી પ્રત્યેનો પ્રેમ અહીં દર્શાવવામાં આવ્યો છે જેને પાણી આપવાનું ચણ નાખવાનું એની સાથે વાતો કરવાનું એની જેવી ભાષા શીખવવાની વાત અહીં કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યનો અનુવાદ તમારે નોટબુકમાં લખવાનો છે અસ્તુ